સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ એવા સેસા કંપનીના માલિક તેમજ દ્વારકા દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી મોલેશભાઈ ઉકાણી કે જેઓના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને ટ્રસ્ટી બન્યા બાદનો આ તેમનો પ્રથમ જન્મદિવસ હોવાથી ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આ તકે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરીને ધ્વજારોહણ કરાયું હતું. આ ઉપરાંત દ્વારકાધીશ ભગવાનનો અન્નકૂટ ઉત્સવ તેમજ શક્તિ માતાજીના મંદિરમાં પણ અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. મિત્રો, આપણી સાથે આજે સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ તેમજ સેસા કંપનીના માલિક તેમજ દ્વારકા દેવસ્થાન સમિતિના સદસ્ય શ્રી મોલેશભાઈ ઉકાણી પોતાનો જન્મદિવસ આવતીકાલે હોય દ્વારકા અબતક પરિવાર થકી તેમને તમને આ જન્મદિવસની શુભકામનાઓ. કાલે કેટલામો જન્મદિવસ છે અને મંદિરની અંદર શું શું કાર્યક્રમ રાખેલ છે? જી શૈલેષભાઈ, જોકે દર વર્ષે ભગવાન દ્વારકાધીશના મારા જન્મદિવસના દિવસે હું હંમેશા અહીં આવું છું. મારો માલિક છે, જોકે સમગ્ર વિશ્વનો માલિક છે. ત્યારે આ 54મું વર્ષ પૂરો કરીને 55 વર્ષે જે દ્વારકાધીશ મંદિરની અંદર હંમેશા દ્વારકાધીશ અમને બોલાવે છે એના માટે અમને આનંદ છે. એમની નજીક રાખે છે, એમના ચરણમાં રાખે છે, એમના શરણમાં રાખે છે, હંમેશા એમના હૃદય કમલમાં જે સ્થાન આપે છે એનાથી વિશેષ કંઈ નથી. જન્મદિવસના ભાગરૂપે જનરલી ધજા ચડાવતો હોઉં છું અને અમુક ભોગ પણ કરતા હોય છે અને આખા દિવસનો આનંદ કરતા હોય છે. ભગવાનના સાનિધ્યમાં રહી, દ્વારકાધીશના સાનિધ્યમાં રહી અને ખૂબ ખુશી મનાવતા હોય છે. અને વિશેષ તો એ આનંદ એ વાત છે, અબતકનો પણ જન્મદિવસ છે એટલે અબતકને માટે પણ સતીશભાઈને અને દરેક અબતકના પરિવારને હૃદયથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ખૂબ ખૂબ લાગણી સાથે એમને પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે એમની આ ચેનલ દ્વારા, એમના પેપર ન્યૂઝ દ્વારા એ વિશ્વમાં ખૂબ મોટું વિશાળ નામ મેળવે એવી શુભકામના સાથે હું વિરમું છું. જય દ્વારકાધીશ.